જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે મારે બનાવવાનો છે મોહન થાળ. તો એના માટે મેં ચણાના જાડા લોટને દૂધ અને ઘીનો થાબો દઈને રાખી દીધો હતો. અને હવે હું આ ચાયણીથી ચારી લઈશ. આ છે ચણાના લોટ અને ઘી, બંનેને શેકું છું. પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો હતો અને એમાં દૂધ ઘીનો ધાબો દઈ રાખી દીધો હતો. પછી ચાયણીથી ચાવી અને જો ઘી મૂકી અને લોટ નાખીને શેકું છું. એકદમ બદામી રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. પછી ચાસણી કરી નાખી દેવાનો આ લોટ, એટલે મોહનથાળ થઈ જાય આપણે તૈયાર. મોહનથાળ બનાવવા માટે ઘીમાં મસ્ત લોટ શેકાઈ ગયો છે. હવે ચાસણી કરવાની છે. ની ચાસણી કરી લીધી, ચાસણી થઈ ગઈ તૈયાર. સરસ મોહનથાળ બનીને થઈ ગયો તૈયાર. જો એક નાની ડીશ અને મોટી થાળી બે બન્યા. મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો. જો આવડો ડબ્બો ભરાયો. 500 ગ્રામ લોટ હતો એમાંથી આટલો મોહનથાળ થયો. 500 ગ્રામથી થોડુંક ઓછું ઘી નાખ્યું અને 500 ગ્રામથી થોડીક ઓછી ખાંડ નાખી. ચાલો મિત્રો, ખાવો હોય તો કંઈ નહીં. દાણેદાર મોહનથાળ તૈયાર. દેરાણી જેઠાણી બાયતા કરે કે મિયા બીબી છે. પછી આ છે અમારા માચીસ બોમ, જેના 3 પેકેટ હતા પણ એક બોક્સ મેં ફોડી નાખ્યું. આખું આટલું પછી હું નાની કોઠી લઈ છું, મોટી કોઠી લઈ છું. આ બહુ મસ્ત ફોટા મોટી કરતા પોપઅપ તો નાના છોકરાએ ફોડી શકે. આ ફોડવાની મજા આવે ને બીજા. પછી હું સાઈરેટ લઈ છું, વોટ ટાઈપ ઓફ કોફી. પછી આ પણ વીજળી પાઇપ છે, જે કે આવી રીતના ફૂટે. આને આપણે ગ્રામીણ ભાષામાં પેન્સિલ પણ કહી શકીએ. પછી આ મોટા તારા બંદર અને નાના તારા બંદર અને છેલ્લે મોટી સાઇઝની કોઠી. તો જો મિત્રો તમને મારા ફટાકડાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, વિડીયો હજુ બીજા લેવાના છે. હા, હજુ તમારી વિધિ સબમિન 2 દિવસ ખરીદી કરશે. ધરાઈ ગઈ ફટાકડા થી કે નથી ધરાઈ? આ તો દિવાળી સુધી ના ફટાકડા છે. દિવાળી પછી ને તો અલગ છે.